જય મોગલ, જય મણિધર, જય વડવાળી. આજે મા ભગવતી અખિલ બ્રહ્માંડનું રચેતા રચાવનાર, અખિલ બ્રહ્માંડની ભાંડોદરી એવી આઈ નાગબાઈ આજે ઉત્સવ મોણિયાના ગામમાં આજે માનો ઉત્સવ છે. જબરજસ્ત 18 વરણ માને માનવાવાળો મા ભગવતી આઈ નાગબાઈ એની આ વાત છે. એટલે આ ચારણની જગદંબાયું જે જે થયું છે, ચારણ કુળમાં 900,000 લોબડિયાળીયું થયું છે. કારણ જે અવતાર લીધો છે ચારણ, ખોળ્યું અને ખોળડું પણ માએ નક્કી કર્યું છે કે અવતાર લઉં તો ખોળ્યું ચારણનું અને ખોળડું પણ ચારણનું. એવી આવી મા ભગવતી અખિલ બ્રહ્માનું સંચાલન કરનાર એવી આઈ નાગબાઈ હરજોગ ચારણના મા દીકરી ધણફુલિયા માનું જેને કહેવાય હરજોગ ચારણનું વતન. હરજોગ ચારણ ખૂબ સુખી હતા બાપ, અને ચારણોને તે જે કરો કે માલધારી ચારણો, પહાડ જંગલમાં રહેવાવાળા ચારણો, સવા પર હતી જે ચારણની જગદંબા કોઈનું મોઢું ન જોવે એ ચારણો. હરજોગ ચારણને અહીંયા માનો જન્મ થયો. કારણ હરજોગ ચારણ ખૂબ વિદ્વાન હતા, સુખી હતા, ખૂબ સંપત્તિ હતી, ગાયું ભેહું ખૂબ માને. જેને કહેવાય મા હિંગળાજના દર્શન કરી અને સંતોની જમાત આવી. કારણ કે હું જે શબ્દો બોલું છું ક્યાંક જુદા હોય, સંત છે, સંતો ભક્તો ભગવતીઓ એ રાજી થઈ જાય ને તો ન્યાલ કરી દે, પણ જો એની આંતરડી જો કકળાટ અનુભવે, કકળાટ કરે, તો પછી કાંઈ રહેતું નથી. એટલે ચલમ પીધેલી સંતે, ને એને માથું બહુ ચડેલું, સંતો માથું ચડેલું એટલે એને નજર નાખી કે આ જે નેહડા છે ચારણોના છે. જાય સંતે કીધું કે મા દેવી, મને માથું બહુ ચડ્યું છે, હું ભાંગ પી ગયો છું, મને માથું બહુ ચડ્યું છે, તો મા મને તમે દઈ કે સાસ પાસો વરિયાળી ત્રાહળિયું, કાહની ત્રાહળિયું. આ તો ચારણ જગદંબાનું ઘર હતું, હરજોગ ચારણનું ઘર હતું, એ સાપરા હતા, એ નેહડા હતા. અતિથિ આંગણે આવ્યા સંત, આ તો જગદંબા સાંભળી ગયા હરજોગના ઘરના. તરત પ્યાડામાંથી દહીં લીધું, ગોરોહડું કહેવામાં આવે એનું, એમાંથી ગોરોહડું લઈ માથી ખાંડ નાખી હલાવીને સંતોને કીધું, લ્યો સંતો પી જાઓ, મહાત્મા આ દહીં પી જાઓ, તમારું માથું ઉતરી જાય છે. એ દહીં પી ગયા અને સંતનું માથું ઉતરી ગયું. સંતનો કહેવું છે ને કે સંતને માન અપમાનનું ન હોય મિત્રો, એટલે કીધું છે એ જી સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો, માત સુવરાવે એને સંત જગાડે
ઈ તો ભેળવી દે ભગવાન સંતોનો, સંતોનો જવાબ છે એવો, જને તાની ગોદમાં જેવો. હે માં, તમારા ઘરનું મેં દહીં પીધું છે ગોરડાનું, માં કંઈક માગો, જો આ ચારણ જગદંબા હું સંતને જવાબ આપે છે. અને હવે સંત એમ કહે છે કે સંત કેમ જેમ તેમ નતા બાપ, નવ નાથ માલ્યા બધા નાથ હતા બાપ, આ કોઈ જેમ તેમ નતા. કીધું નહીં બાપુ, અમારે ઘણું દીધું છે, મા ભગવતીની ખૂબ કૃપા છે અમારી ઉપર, ખૂબ છે અમારી પાસે ભેહું ગાયું, અમે ખૂબ સુખી છે. નહીં દેવી, ક્યાંક માગો. તો કે એક પેટે વસ્તાર નથી, શેર માટીની કોટ છે, આ તો સંત છે. કાંઈ વાંધો નહીં માં, જા માઉં, એક નાગો બાવો, હું વચન આપું છું, મેં તમારા ઘરનું ગોરહડાનું દહીં પીધું છે માં, 11મીને તમારે અહીંયા દીકરીનો જન્મ થાય છે અને એનું નામ નાગબાઈ રાખજો. નાગા બાવાના વરદાનથી ને એનું નામ નાગબાઈ રાખવામાં આવ્યું. હવે મારા આમે કહે છે ને આમ કહે છે, ભલે કહેતા હોય, પણ આ જગદંબાનો અવતાર થયો અને ઉંમર લાયક થતા માને મોણિયા પરણાવવામાં આવ્યા, માના લગ્ન થયા. રીધી સીધી મોણિયાના ભાદરમાં આવી છે, 18 વરણ માને પગે લાગવા આવે છે. આ તો જગદંબા હતી નાગબાઈ, આજે એનો ઉત્સવ છે મોણિયાના પાદરમાં, એટલે આ વાત કરું છું. કારણ કે વાત તો બહુ મોટી છે, એટલે આ નાગબાઈને સાસરાનું ગામ મોણિયા અને માં મોણિયા માવ્યા, પણ રીધી સીધી એ જગદંબાની શું વાત હોય. ખૂબ સુખી છે, આનંદ છે, માલધારીઓ હાજ હવાર માને પગે લાગે છે. પણ એક દી બન્યું એવું, કુતંબી ગોરી જ્યારે ખાડું વાળી અને લઈ ગયો, ગોવાળા આવીને ધા નાખી કે માં, કુતંબી ગોરી ખાડું અને ગાયું લઈ ગયો છે. હે કે હા, કાંઈ વાંધો નહીં દીકરાઓ, કાંઈ વાંધો નહીં, લઈ ગયો છે ને કે હા. એ ખંભે માના ખંભે ભેળ્યો હતો, લોબડી હતી લઈ, અને માએ આમ આમ કરી આમ ઝાટકો ખખેર્યો. કુતંબી ગોરી પોતાના પલંગ ઉપર સૂતો હતો, અહીંયા ધેઠો પસાડ્યો, નાકમાં નાકર નાખી દીધી અને એમને એમ ગાયું, ભેહું ખાડું પાછું મૂકવા આવ્યો અને માના પગમાં પડી ગયો. અને એ વખતે માએ પાછો હતો એવો નવો બનાવી દીધો. આને માં કહેવાય. આમ આમ કરવાવાળી થોડી છે, આમ ગલગલિયા આમ કરવાવાળી છે આ જગદંબા. એ નાગબાઈ બહુ મોટી વાત છે, પણ આજે નાગબાઈનો ઉત્સવ મોણિયાના પાદરમાં, માના દીકરાનું નામ ખૂટકરણ અને ખૂટકરણનો દીકરો નાગાજણ, એટલે આઈનો પોતરો, આઈ નાગબાઈનો પોતરો નાગાજણ, આઈ નાગબાઈનો પોતરો. નાગબાઈના દીકરાનું નામ ખૂટકરણ અને ખૂટકરણનો દીકરો નાગાજણ, એટલે પોતરો. રામ આંડલિકને અને નાગાજણને ગાઢ મિત્રતા. એટલું નહીં, પણ નાગાજણ આપણા જેવા મોણિયાથી જૂનાગઢ જાય એટલે માંડલિક પહેલાં દર્શન નાગાજણ ન કરતો, પવિત્ર ચારણ આવો. એટલે પાકવાન માણસને ગમતું નહીં, કારણ કે માંડલિકના અને નાગાજણના સંબંધ એટલા ઘાટ હતા. અને અમે ચારણો અને ક્ષત્રિયોના સંબંધ તો આદિ અનાદિથી છે બાપ, આદિ અનાદિથી છે. ઘણાને ખટકતીથી મિત્રતા, ઘણાને નહોતું ગમતું, પણ આ તો માંડલિક હતો કે જેના માટે ગંગાજીથી ગંગાજળની કાવડ આવતી નાની નાની, રોજ ગંગાજળથી નહાતો એટલે રા ગંગાજળીઓ કહેવામાં આવતો એને.
આવો ગંગાદળિયો, ખૂબ ઉપાસક માનો. પાછો બેટો બાપ તણો જો ચીલે ચાલે ને જનની કાઉ જણે વહમુ લાગે વેરડા, ખુદ બાપના સંબંધ પણ નાગાજણે જાળવી લીધેલા. આવી ગાઢ મિત્રતા. આઈમાં સવારમાં ઉઠી ભગવાન સૂર્યને જળ ચડાવે, પ્રાર્થના કરે, દુખણા લીએ, ભલા આવી ગયા ભાણ ભાણ તુમાણા લ્યા હું બ્રાહ્મણા, હવે મરણ જણ લગ માય રાખે અમાણી કાશ્ય બરાવું. બાપ હુરજ નારાયણ ઉગ્યો તું અડબ, ઉગ્યો તું અડુપ તાતો ગરવર અંધારા ગયા, સે દેવાય ત્રણ સુર જગમે કરણે કાશ્યપ રાવું. હે બાપ, હે કાશ્યપના કુંવર, હે રાણી રાંદલના ભડથાર, કીડીને કણ અને હાથીનો આણ પૂરનાર, બાપ અઢારે વરણનું રક્ષણ કરજે. આ ચારણ જગદંબાની તાગાય. આઈનાથભાઈને સૂર્યનારાયણના ઉપાસક, ખુદ સૂર્યનારાયણે આઈ નાગભાઈને ઘોડો આપેલો, પવનવેગી ઘોડો, સુરત પખો. ઘોડાનું નામ સુરત પખો હતું. માને સુરત નારાયણે ઘોડો આપેલો. માં એ સુરત પછાનું બહુ ધ્યાન રાખતા, એની સેવા ચાકરી કરે. સુરત પખાનું માં ખૂબ ધ્યાન રાખતા. એમાં એકથી બન્યું એવું, ઘણા માણસોએ કીધું માનલિકને કે તમે આટલી બધી મિત્રતા છે નાગાજણા, એ બહુ સારું નહીં બાપુ. કે કેમ? કે આ બહુ સારું, કારણ કે મિત્રતા એને ખટકતી હતી. કેને? પાકવાન માણસોને, નાગાજણની અને માનલિકની મિત્રતા ખટકતી હતી. એક દિવસ માણસોએ કીધું કે મહારાજ, તમે નાગાજણને આટલો બધો વાલો છે, પ્રેમ રાખો છો, એ બહુ સારું નહીં. માનલિકે કીધું વાત સાચી છે, પણ નાગાજણ તો મને જીવ આપી દે. એટલે માણસોએ એ ધ્યાન રાખ્યું. એટલે દશેરો આવ્યો, માએ કીધું નાગાજણને કે બાપ આજે દહેરો છે, સમાજ ચાર પાડાના આવશે બાપ, કારણ કે હું સાડા ત્રણ પાડો નથી કહેતો, ચાર પાડાના ચારણો એ આવડના સંતાનો છે, અડધો પાડો ગણાય જ નહીં, આ તો બહેરી દીધો ચાર પાડાના ચારણો. કીધું કે બાપ નાગાજણ આજ તું નો જાતો જૂનાગઢ. કે કેમ માં? કે બેટા આજ જ્ઞાતી ગંગા આવે છે, આજ તું નો જાતો. કે માં વાત સાચી છે, જો આજ જૂનાગઢ જાઉં નહીં તો માનલિક બહાર ન નીકળે. માં તમને બીજું તો હું શું કહું, પણ માં દર્શન પહેલાં મારા કરે છે, મારા વિના કહુંબો નહીં પીવે. આ તો ભગવતી જાણતી હતી કે બેટા વાત સાચી છે, આજ જ્ઞાતી ગંગા આવી છે, નાગાજણ આજ રહેવા દે. કે નહીં માં, મને જવા દો. તો કે બેટા જા ખરો, પણ જરીક તું વહેલો વ્યો આવજે. કે માં એમ તો વહેલો કેમ આવું? એક છે માં, તમે જાઓ સુરત પછો ઘોડો છે તમારી પાસે, એ મને દો ને તો હું વહેલો વ્યો, કારણ કે પવન વેગી છે, પાખો વાળો છે, અને પવન વેગી હાલે છે તો હું ઝટવી આવીશ. ખબર પડી પાકવાન માણસોને, અને માનલિકને કીધું કે બાપુ તમને નાગાજણ ખૂબ વાલો છે ને? કે હા, મને જીવ દઈ દે ચારણો. તો કે જીવની વાત એક કોર મૂકો, પણ આ જાની પાસે સુરત પક્ષો ઘોડો છે, તમારી ઘોડાહારમાં બહુ સારો લાગશે બાપુ, એ ઘોડાની માંગણી કરો. પાકવાન માણસોએ કીધું, કેને કીધું? માનલિકને, કે બાપુ આજ ઘોડો માગજો. જીવ ન માગતા, કે જીવ તો નહીં દે, પણ ખાલી ઘોડો માગજો ને. અરે કે નાગાજણ મને જીવ આપી દો, ઘોડાની ક્યાં વાત કરો, કાંઈ વાંધો નહીં બાપુ. ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે, પછી એને જડા મૂળથી જાય અને રામનો ભાખે રાજ્યા. જે ઘર રહેતો એ ઘર કુડી નજરું કરે, એ માણા નહીં પણ જીવતો સાપ કહેવાય. પાકવાન માણસોએ નાગાજણને ખૂબ ભોળવી લીધા વાતમાં, ભોળાઈ ગયા.
અને જેવા નાગાજાણ આવ્યા, કહુંબો કર્યો અને આમ કહુંબો ઘોળાતો હતો. વાત મૂકી કે નાગાજાણ આપા, તમારી પાસે જે ઘોડો છે એ મને આપશો? એના માટે તમે કહો તો બે ત્રણ ઘોડા હું આપું, પણ એ ઘોડો મને આપશો? નાગાજણના નિયમ હતા કે માગી વસ્તુ દેવાની નહીં, વખાણી વસ્તુ રાખવાની નહીં, હૂતો હોય તો એને જગાડાય નહીં, બોલ્યું બદલે નહીં, રેલો હોય તો કોઈ ટપે નહીં. આ ચારણોના નિયમ હતા. 16 નિયમ, એમાં 16 નિયમ નાગાજણમાં હતા. નાગાજણે કીધું વાત સાચી મહારાજ, પણ એ ઘોડો તો હું તમને નહીં આપી શકું, પણ કે હું તમને 5 આપું, પણ કદાચ 25 આપો તો હું તમને ઘોડો નહીં આપું, પણ કે તમે કયો એટલા આપી દો ઘોડા, કે મહારાજ એ નહીં બને. ગમ્યું નહીં, ઊભા થઈ ગયા માંડળીક, નાગાજણ ઊભા થઈ ગયા, અને માણસોને બરોબર વાતનો જે ભીડો હતો મોકો આવી ગયો. ગમ્યું નહીં, માંડળીક ઊભા થઈને વ્યાઈ ગયા, નાગાજણને પણ ગમ્યું નહીં. એ ઘોડા ઉપર બેસી અને હાલતા થયા. કીધું માણસે, જોયું ને બાપુ, તમને ઘોડો ન દીધો, તમે એક ઘોડાને એને 5, 25 કીધા, 50 કીધા, પણ ન દીધો ને, મગજમાં ડગલી બેહાડી દીધી. પણ નાગાજણના મિત્રો નિયમ હતા, માગી વસ્તુ દેવાની નહીં. હાલતા થયા, એમાં વિશ્વમાં રા વિકો હામો મળ્યો. ઝાડ છે મોટું, ઝાડના સાંઈ બેઠો ને રા વિકો, માનડિકના હરેક રાની માટે 12 વટીએ ચડેલો. નાગાજણ ઘોડા ઉપરથી નીકળ્યા એટલે વખાણ કર્યા ઘોડાના, વાહ ઘોડો, વાહ અસવાર, વાહ ઘોડો, વાહ અસવાર, કે તમને ગમે છે કે હા આ તમે રાખો. આ પડતીની શરૂઆત. જે માણસોને જોતું હતી રસ્તો જડી ગયો, કીધું બાપુ તમે એને 5, 25, 50 ઘોડા દેવાનું કીધું, કે તમારા દશમનને આપી દીધો રા વિકાને, કેમ કે એને તો વખાણ કર્યા મફત આપી દીધો. અને રા માનરિકને ક્રોધ છેડ્યો, ઓહો મારા દશમનને, કારણ કે રા વિકો માનરિકને કુટુંબી ભાઈ થાય પિતરાય, અને ગ્રહનો વાંધો પડ્યો એટલે રા માનરિકને સામે રા વિકો 12 વટે ચડ્યા હતા, એને આપી દીધો. કે ઘરે જાયશ, માતાજી ચિંતામાં બેઠા છે. નાગબાઈ માંડી અને નાગાજણે વાત કરી કે માં બંને આમ બની, પા તો ભગવતી જાણતી હતી ભવિષ્ય કેવું આવી રહ્યું છે. કીધું કે માં આ વાત થઈ અને મેં આવી રીતે વખાણ કર્યા અને ઘોડો દઈ દીધો. બેટા વાત તો સાચી છે, પણ ખોટું થયું છે આ, કારણ સમય ક્યાંક જુદો આવી રહ્યો છે. હું તો ભગવતી જાણતું તો અખિલ બ્રહ્માનું રચેતા હતી, આ જેમ તે નથી, માં હિંગળા જ હતી. કાંઈ વાંધો નહીં, બીજે દી નિયમ મુજબ નાગાજણ જુનાગઢ જાયશ. અને માનડીકે કહી દીધું, નાગાજણ આપવાનું કહી દીધું, હવે જુનાગઢ આવે નહીં, અને તમે મારા પોતાના નથી, તમે મારા પરાયા છો, મારા દશમનને તમે ઘોડો આપી દીધો, હવે કોઈ દી જુનાગઢ ન આવતા. અહીંયા નાગબાઈ જોઈ રહી છે, કારણ માણસનો જ્યારે સમય પલટવાનો હોય ને એ પહેલાં એની ઉપર છાંય આવી જાય છે. નાગબાઈ ચિંતામાં બેઠા છે, અહીંયા માનડિકને હક નથી. 2 દી 5 દી થયા અને સમાચાર મોકલાવ્યા કે આયમાને કહી દો કે મારું મોણિયા ખાલી કરી અને વયા જાય, તમે પોતાના નથી પરાયા છો, હવે મારું મોણિયા છોડીને વયા જાઓ. માતાજી ક્યાંય ધ્યાન દીધું નહીં, આ તો માં હતી કે સોરું કસોરું થાય, માવતર થોરું કમાવતર થાય, ધ્યાન દીધું નહીં. માંડળીકને ખબર પડી કે હજી માતાજી અને બીજા ચારણો હજી મોણિયામાં રહે છે, હજી એથી મોણિયામાં ખાલી નથી કર્યું, એટલે ખુદ માંડળીક આવે છે, રસાલો લઈને ઘોડેસવારો લઈને આવે છે. અને મોણિયાના પાત્રમાં આવ્યા અને કહેવરાયું કે આય નાગભાઈને કહી દો કે હજી સુધી મારું મોણિયા કેમ નથી તમે ખાલી કર્યું, તમે
પોતાના નથી પરાયા છો. અને બીજું, ઘોડા માટે દૂધ પાવા છે ઘોડાને, તો તમે નેહડામાંથી દૂધ મોકલો. ઘોડાને પાવા માટે એવા સમયે દૂધ ક્યાંથી ના આવે? પણ આ તો ભગવતી હતી ને, વડ જે હતો દૂધે વરાયો, અવાડો દૂધથી ભરાઈ ગયો, તમામ ઘોડા દૂધથી પીધા, અવાડામાંથી દૂધ મીંડા પીવા તમામ ઘોડા. પણ અપોડોડિયાનું હતું ને એ ઘોડું ન પીધું દૂધ, કારણ પશુને ખબર પડી જાય છે કે એક સમય જુદો આવી ગયો છે, એટલે અપોડોડિયાનું ઘોડું હતું એને ન પીધો. પણ માનવિકને અંધી ચડી ગઈ હતી, એ ઓળખો નહીં માની તાગાત, માની શક્તિને જાણી ન શક્યો કે આ ભગવતી છે ખુદ. જો અવડો દૂધે ભરાઈ ગયો હોય, વડો વડમાંથી મારે દૂધ ભરાયું હોય અને દૂધેથી અવડો ભરાઈ ગયો હોય, ઘોડા પી લીધા હોય, પણ આને અંધી ચડી ગઈ હતી. અને ખબર પડી છે માનવિક આવ્યા છે, એટલે ચારણની દીકરીઓ એને ચાંદલા કરવા માટે જાય, કારણ કે ચારણના નેડે કોઈ રાજપૂત જાય તો ઘોડા ઉપર બેઠો દેઠો ઉતરી જાય, ઘોડું દોરી ના હાલે, ચારણની જગદંબા હામી મળે તો એને પગે લાગે, ઘોડા ઉપરથી નેઠો ઉતરી જાય, હામો ન હાલે. એટલે ચારણની દીકરીઓ હાલ્યું એને વધાવવા માટે, માનલિકને જેવી વધાવવા માટે દીકરી ગયા મીણબાઈ. એટલે ચારે દેશા માંડ્યા ફરવા, એક દેશ બીજી દેશ, કીધું ફૂઈ આ તો ફરતો છે, પણ બેટા ઈ નશે ફરતો, એનો દી ફરતો છે, હે પણ એનો દિવસ ફરે ગયો છે મીણબાઈ, માનલિક નો દિવસ ફરે ગયો છે. બહુ મોટી વાત છે, પણ આ ઇન્ટરવ્યુ મારે 5-10 મિનિટનું દેવાનું એટલે મર્યાદા છે. તે માતાજી કીધું, માનલિક અમે તો કોઈ પક્ષપાત નો હોય, અમે ચારણો છે, અમે પોતાના જ છે, તું પોતાનો જ છો બાપ, અમે ચારણો કોઈ દિવસ અમારા મનમાં હૈયામાં દિલમાં કોઈ દી પક્ષપાત ન હોય, કોઈ તમારા ઉપર અમારે કોઈ જાતનો ભેદભાવ ન હોય. માનડી કે નહીં, તમે પરાયા છો અને મોણિયા ખાલી કરીને વ્યા જાઓ, અહીંયા ઘણા દુવા છે. અને માતાજી કહે છે માનડીકને, માનડીક માનડીક અમે પરાયા નથી બાપ, અમે ચારણો છે, પણ રવા દે, આ અગ્નિ છે ટાઢી, એમાં લાય લાગી જાય. માનડીક સમજી જા બાપ, અમારા ચારણોમાં કોઈ પક્ષપાત ન હોય, અમે ભેદભાવ ન કરીએ, અમે બધા વરણને લઈને હાલવા વાળા છીએ, માનડીક પક્ષપાત ન હોય. કે નહીં, મોણિયા ખાલી કરી દો, અમે હઠે પરાણા છે માનડી. તઈ માતાજી કહે છે શું કે, પણ જૂને પાછો જાઉં, અરે તું તો સાનો ઈમાનો ઈશુ ભયા નથી ભૂપ, અરે બોલા મગને ચોખાઈ માનડી ભયા નથી ભૂપ, અરે બોલા મગને ચોખાઈ માનડી. ગંગાજળિયા જનાગઢ ભેળો થઈ જા બાપ, મગને ચોખા નથી ભેળ્યા, વયો જા બાપ, માનડીક જૂનાગઢ ભેળો થઈ જા, નહીં બસ મોણિયા ખાલી કરી દો, કારણ માણાનું પતન થવાનું હોય ને એ પહેલાં એની છાયા આવી જાય છે. પણ જેમ પરમાત્મા એની બુદ્ધિ હરી લીધી હોય એમ એને સમજાતું નથી, હઠે પરાણા છે નથી માનતા. બસ તમે મારી હદ છોડીને વ્યાજ આવો, તમે પોતાના નથી, તમે પરાયા છો. માતાજી ખૂબ સમજાવે છે, માનડી હું નાગબાઈ છું, સમજી જા, મેલી દે તું મોણિયા તણું,
હરે નોલે તુજી ભૈના પછી ભટકો ગામો ગામ અરે પછી માખણ ઉગરાવી છે માંડળી ભટકો ગામો ગામ અરે પછી માખણ ઉગરાવી છે માંડળીક માંડળીક હું ધારું ને તો હાયર મસ્યા હો ને કેતો ગરવો આખો ગળું હાયર મસ્યા હો માસ્ટર હતું કો હમદર હું એક ઘૂંટડામાં પી જાઉં માંડળીક અને હોપારીના કટકાને છે ને ગલોફામાં રાખે એમ ગરવા ગિન્નાને હું મોઢામાં રાખી દઉં માંડળીક હાયર મસ્યા હો અને કહેતો ગરવો આખો ગળું આપને ઉડણમાં લઈ નાખો મેર્યું ગોળ ઢંડોળ્યું માંડળીક પણ તમે છોરું અમે માવતર તને વધી બાવન વીર નેવા ઊંડા નીર કોઈ દી મોભે નો ચડે માંડળીક બહુ મોટી વાત છે આમાં રસિયા છે આમાં હરાપ પણ આવે છે પણ છેલ્લે આપ જાણો છો માં સપને ગઈ અને બેગડાને કીધું એક ગઢ મેં તને પાવાગઢનો દીધો એ પણ હું હતી અને બીજો જૂનાગઢનો દઉં છે એટલે બે ગઢ જીતો એટલે મામદે બેગડો કહેવામાં આવ્યો છે હવે જે કહેતો એને કહેવા દો અને નરસિંહ મહેતાથીને આ નહોતું થયું કીધું કે હું તો નહીં પૂગું પણ મોણિયાના પાદરમાં જલમ લઈ ચૂકી છે એના હાથે તારું મૃત્યુ છે જા બહુ મોટી વાત છે આના મરસિયા છે આના ઘણું આવે આમાં બોલવાનું આવે છે ત્યારે ઘણા એમ કહે છે કે કિસ્મતના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં કિસ્મતના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં નાગબાઈ નો રે હરાપેલ રામાંડળીક રે ઢો ભમે નાગબાઈ નો રે હરાપેલ માંડળીક રે ઢો ભમે ગરવાની છાયામાં રહેતો જૂનાણાનો એક જોગી જો ગરવાની છાયામાં રહેતો જૂનાણાનો એક જોગી જો ગીતાનો ગાનારો રામાંડળીક રે ઢો ભમે ગીતાનો ગાનારો રામાંડળીક રે ઢો ભમે બહુ મોટું ગીત છે વર્ણામવાળું છે પણ છેલ્લે એક વાત કરું આ તો રાજપૂત ક્ષત્રિયનો દીકરો હતો ખોકે કીધું કે માંડળીક માએ કહેવડાવ્યું છે કે તમે જમીલ સાપા એ યાદ આવ અને જમી લ્યો તો તમે ડાયા થઈ જાય છો તઈ આ બહુ મોટી વાત છે હું અન્યાય નહીં થયો દઉં એ કે તે જમી લઉં હું ડાયો થઈ જાઉં ને તો મારી માં નાગબાઈ ખોટી પડે કારણ કે મને હરાપ દીધો ને હું એ જ લાયક છું આ રાજપૂતના લક્ષણો ભલા માણા પણ અમુક થોડુંક નોખું કરવું પડે બહુ મોટી વાત છે તો આ ઈ છે મેળીને માળિયા બાગને બંગલા છોડી દો મેળીને માળિયા બાગને બંગલા છોડી દો ગીતાનો ના લાખો ના ગીતાનો ગાનારો રામાંડળીક રે ઢો ભમે આ મોટું કડી છે વર્ણામવાળું છે સમજાય મેળી માળિયા બંગલા બાગુ બધું હાથમાંથી જતું ગયું જૂનાગઢનું રાત વયું ગયું અને છેલ્લે એને જેને કહેવાય મગજમેટ થઈ ગયો પણ છેલ્લે કહેવામાં આવ્યું તો ગાય માંડળીક એક દાણ એને કહી દો માએ કીધું તું અહીંયા વયો જા અને જમીલ શાહ આગળ અને તું ભેળો બેહીને જમી લે એટલે ડાયો થઈ જાય ને માંડળી કે ના પાડી કે હું એ જ લાયક છું હું કદાચ ડાયો થઈ જાઉં તો મારી મા ખોટી પડે આ રાજપૂત ભલા માણા તો આ બધી મોટી ગાથા છે બહુ આના વર્ણમવાળા ગીત છે કલાક દોઢ કલાકની વાત છે પણ શબ્દને અન્યાય ન થવો જોઈએ કારણ કે કવિતા દીકરી છે ને લખનાર બાપ છે નામાસણ નો વાળો ને તો એનું પાપ લાગે આ નાગબાઈની વાત છે બહુ મોટી વાત છે પણ અમારા આપા કાળા લખીને ગયા છે માં જ્યારે હિમાલય ગઈ ને આજે તમે મોણિયા જાઓ
હરિ દંપતિ બિરાજમાન છે. પહેલા દર્શન દોનો દંપતિ દીકરી છે, મેઘવાળની દીકરી છે, દોનો દંપતિના દર્શન કરો અને પછી નાગબાઈના. અને જ્યારે નાગબાઈમાં હિમાલય હાલ્યા ત્યારે મેઘવાળની દીકરી માથે પાણીની હેલ ભરેલી અને કીધું કે આ દીકરી હાલી આવે છે, સકન સારા થાય છે, મેઘવાળની દીકરી છે તો માં સકન સારા છે. અને એક મેઘવાળની દીકરી 18 વર્ષની સમજી ગઈ 19 વર્ષની કે જો હામી મળતી હોય અને સકન થતા હોય તો એના માટે મારા માટે અપસંગ છે. પોતાના વાહમાં જઈને પોતાના પતિને કીધું કે હાંભળ્યું, નાગબાઈ હેમાળે જાય છે, જીવતર જીવવાનો મજો આવો નહીં આવે, જીવતર જીવવું હોય તો હાલો, બીજી કે મોતી જબું કે પોરવી લે તો પોરવી લે, આવું જીવતર જીવવાનો વાળો નહીં આવે, હાલો મારા ભેળા મેતર હાલો. અને બાઈના શબ્દ સમજીને દોનો દંપતિ મેઘવાળ એ આ નાગબાઈની હારે ગયા હિમાલય. હવ પહેલાં બાઈના હાડ ગાળ્યા, પછી ભાઈના અને છેલ્લે નાગબાઈના. મિત્રો મોણિયા જાઓ, દોનો દંપતિ મેઘવાળના બેઠા છે માની હામે અને 18 વર્ણના માં નિવેદ લે છે. આ મોણિયાવાળી બેઠી છે બાપ, પણ અમારી ચારણની જગતંબાઈ હારે મેઘવાળો હમારા છે બાપ, સમજી લ્યો તમે ભગવતી વારે તમે એક એક ઇતિહાસ લો. મેઘવાળ પરિવારની દીકરા અને દીકરીઓ હમાણા છે. અહીંયા સોટેલાનો ઇતિહાસ લ્યો પણ અહીંયા મેઘવાળ હમાણો છે. આ કામ ન લ્યો અહીંયા પણ મેઘવાળ હમાણો છે. અમે વણાટ ને તમે વણકર, નહીં નાતે નેડો પણ તારા ગુણને રોવું હું જોગડા. આ એક એક જોવો તો ખરા તમે, મેઘવાળ સમાજ બહુ ચારણની જગતંબાએ રહેવાનો છે બાપ. તો હે 18 વરણ, ચારણની જગતંબાને કોઈની આભરછેટ નથી, આભરછેટ બોલવાની લાગે છે. તો હે 18 વરણ, કોઈને નીચા ન બતાવો, કારણ કોકને તમે નીચા બતાવીશો ને તેમાં તમે નીચા થઈ જાશો. પણ મર્યાદા છે આ મોગલે પૂરેપૂરી. એમ આ નાગબાઈ એમાં અમારા કવિ એટલું લખતા સર્ગેશ્વરી આપાભાઈ આપા કાળા કવિ શું વાત કર્યું, શું કીધું, એ જી હે માળા ના કેડીએ હાલી રે, નોતિયા મે વેલ હંકાલી રે, એના છે અમ વરતા બારી, ભૂલિયા માણી ભાગ લખેલી રે, ના ગઈ કેમ થાય ના મેલી રે, ના ગઈ કેમ થાય ના મેલી રે. બહુ મોટા ગીત છે, સમયની મર્યાદા છે. તો હે મિત્રો, આજે માનો ઉત્સવ છે મોણિયાના પાદરમાં, મને મોજ આવ્યો એટલે મારી ફરજ છે મા વિશે બોલવું પડે, કારણ કે ચારણની જગતંબાઈની આ તાગાત છે. ચારણની જગતંબા આમ આમ કરવા વાળી નથી, આમ કરે આય આમ કરે બાય. તો મિત્રો આ નાગબાઈમાંનું એક ખાલી મેં એક રૂપક જ મૂક્યું છે, વાત તો બહુ મોટી છે, સમય આવે તો વળી કોક દી કરી મોટી વાત, પણ સમય મા દેશે જ બોલશું. પણ દીકરી છે, કવિતા છે, લખનાર બાપ છે, એનું નામાનુસાર વાળવું પડે ને પાપમાં બેહી. તો આજે માનો ઉત્સવ છે મોણિયાના પાદરમાં. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવવાળી, જય કબરાવવાળી.